तो दिवाळी दरमियान इमरजन्सी केसमां वधारो थशे। सामान्य दिवसो करता इमरजन्सी कॉल अने केसमां 9-22% जेटलो वधारो थशे। 108 पोतानी एम्ब्युलन्स सेवामां अने स्टाफमां दिवसो दरमियान खड़े पगे रहेशे। लोकोने दिवाळीमां तकेदारी राखवानी सलाह आपवामां आवी छे। तो साथे ज दिवाळीना 5 दिवस दरमियान जे छे लोको तकेदारी राखे अने साथे ज उजवणीमां मस्त होय छे ने आवा समय फटाकड़ा फोड़वा फरवा जवुं तेमज खावा पीवामां लोकोने मस्त रहता होय छे। तो दिवाळीमां फटाकड़ा फोड़ता आगना बनाव साथे साथे ईजाओ थवी तबियत बगड़वी जेवा इमरजन्सी कॉल 108 एम्ब्युलन्सने मळता होय छे, के जेने लईने 108 इमरजन्सी सेवाओ माटेनो एक्शन प्लान घड़ी काढवामां आव्यो छे। आ वर्षे 3 दिवस दरमियान 22% इमरजन्सी कॉलमां वधारो थवानी शक्यता छे। ઉપરાંતના સમયથી કાર્યરત છે, જેમાં અગત્યના બધા જ પર્વમાં કયા પ્રકારની ઇમરજન્સી વધશે, કયા જિલ્લાઓમાં વધશે, કયા સમય વધશે, આ બધી જ માહિતી અગાઉની વર્ષોની જે અમારી પાસે સંકલિત છે એના આધારે દર વર્ષે અમારા દ્વારા ફોરકાસ્ટ કરવામાં આવે છે અને આ ફોરકાસ્ટ અનુસાર વધારાના મેનપાવર, વ્હીકલનું પ્રાયર રિપેર મેન્ટેનન્સ, દવાઓ વગેરેનો સપ્લાય અને અમારા કઠવાડા ખાતેના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે ઇમરજન્સી રિસ્પોન્સ ઓફિસર્સ, ડૉક્ટર્સ, સુપરવાઇઝર્સ વગેરેની અગાઉથી જ વ્યવસ્થા, વેકેશન જેટલો માહોલ દિવાળીનો હોવા છતાં વધારાની ઇમરજન્સીને પહોંચી વળે એના માટે પ્લાનિંગ કરવામાં આવે છે। તો આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે છેલ્લા 2 વર્ષ આપણે સતત કોરોનાની ઓછાયામાં દિવાળીનું પર્વ મનાવેલું છે અને આ વખતે જોવામાં આવે તો અમારી જે નોર્મલ ડેઝમાં ઇમરજન્સીઝની સંખ્યા રહેવા પામે છે જે 3960 કે 4000ની અંદર જ રહેવા પામે છે, પરંતુ આ વર્ષે 3 અગત્યના એવા દિવસો છે જેમાં દિવાળી, એ પછીનો પડતર દિવસ, બેસતું વરસ અને ભાઈબીજ। તો દિવાળીના દિવસે એ સામાન્ય રહેતી ઇમરજન્સીમાં લગભગ 9-10% વધારો થઈ અને 4300-4400 જેટલી થવા પામશે ઇમરજન્સીઝ। બેસતા વર્ષના દિવસે જે નોર્મલ ડેઝમાં ઇમરજન્સીઝ હોય છે એના કરતાં લગભગ 23% જેટલી ઇમરજન્સી વધી અને 4800-4900ની આસપાસ પહોંચવા પામશે અને ભાઈબીજના દિવસે પણ બહુ અગત્યનું પર્વ છે અને એ દિવસે પણ સામાન્ય દિવસ કરતાં લગભગ 22% જેટલી ઇમરજન્સી વધી અને 4850 જેટલી ઇમરજન્સીઝ થવા પામશે એવું અમારું અનુમાન છે અને એ પ્રમાણે 108 ઇમરજન્સી સેવાએ અગાઉથી આયોજન કરી અને રિસોર્સિસનું પ્લાનિંગ અને ડિપ્લોયમેન્ટ કરેલ છે। હાર્ટ એટેકના કેસની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતાં આ વર્ષે તેની સંખ્યા અને પ્રમાણમાં લગભગ 25-30% દેખીતો વધારો છે અને એમાં પણ દિવાળીના પર્વ દરમિયાન એમાં બીજો લગભગ 8-11% ઉમેરો થાય એવું અમારું પૃથક્કરણ કહે છે અને આ ઉપરાંત દિવાળીના પર્વમાં ખાસ કરીને જ્યારે મૂવમેન્ટ્સ વધે છે એમાં જો પ્રકારોની વાત કરવામાં આવે તો રોડ એક્સિડન્ટ્સ એટલે કે ટ્રોમા કેસીસ, વેહિક્યુલર ટ્રોમા અને નોન વેહિક્યુલર ટ્રોમામાં પણ એટલો જ વધારો જોવા મળે છે, જેની અંદર ફોલડાઉનના કેસીસ છે, એસોલ્ટ કેસીસ છે અને આ ઉપરાંત બીજા પણ અન્ય ફિઝિકલ અને સેક્સ્યુઅલ એસોલ્ટના પણ કેસીસમાં નોંધપાત્ર વધારો થવા પામે છે અને એનું જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાં વધતા ઓછા અંશે એમાં ઉમેરો થાય છે, પરંતુ નાના જિલ્લાઓ છે એમાં પર્સન્ટેજની પ્રમાણમાં જોઈએ તો વધારો ઉમેરો આપણને જોવા મળે છે।